દર્શક મિત્રો, ચેનલ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રષ્ટિ નાયક. સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતમાં ઘરકામ કરવાના બહાને ચોરી કરવા માસ્ટરમાઇન્ડ મહિલાને ઝડપી પાડી. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સુરતના મહેમાન બનશે. 17 ડિસેમ્બર ઓરિસ્સા સમાજના પ્રશ્નો સંભાળશે. ચેતક ફેસ્ટિવલ સારંગ ખેતા શો અને પ્રજાતિના 300 વર્ષ જૂના મેળાનો પ્રારંભ. બાદ પોલીસે અફરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી. અને શહેરના આવા તત્વ પોલીસને પણ ગાંઠતા નથી. હેડ કોન્સ્ટેબલ હુમલો કરનાર બેને ઝડપી પડાયા. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. સુરતમાં ઘરકામ કરવાના બહાને ચોરી કરવામાં માસ્ટર મહિલા 1.5 મહિનામાં બીજી વખત ઝડપાઈ ગઈ હતી. ઘરકામ કરવાના બહાને ચોરી કરવામાં માસ્ટર ગણાતી એક મહિલાની 1.5 મહિનામાં બીજી વખત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. અગાઉ મહિલા પકડાઈ ત્યારે તેણે 10 ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી હતી. એક જ ચોરી કરી ત્યાં પુનઃ પોલીસના હાથે પકડાઈ ચૂકી હતી. આ વખતે આ મહિલાએ ₹3.80 લાખના ઘરેણાંની ચોરી કરી હતી. આ મહિલાની મોડસ ઓપરેન્ટી એવી હતી કે હાઈફાઈ સોસાયટીમાં જઈ ત્યાંના વોચમેનનો સંપર્ક કરી કોઈને ઘરકામ માટે મહિલાને જરૂર હોય તો ત્યાં જણાવવાનું કહે અને શ્રીમંતના ઘર સુધી કામવાળી તરીકે પહોંચી જાય અને એક વખત શ્રીમંતના ઘર સુધી પહોંચે એટલે 2-3 દિવસમાં જ શેઠાણીની વાતોમાં મગ્ન કરી તેની નજર ચૂકવી ચોરી કરી પલાયન થઈ જતી હતી. વોચમેનના માધ્યમથી કામે રહી હોવાથી કોઈ પણ જાતની માહિતી પણ મળતી ન હતી, પરંતુ તે પોલીસના હાથમાં આવતી જ નહોતી. આ વાતની કાળજી તે જરૂર રાખતી. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક 17 ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવનાર છે, જેનો ઉત્સાહ અને વિવિધમાં ઓરિસ્સા સમાજના અગ્રણીઓએ એક પત્રકાર પરિષદનું આયોજન પણ કર્યું હતું, જે ગોવાલકનગરમાં બમરોલી ખાતે આવેલા ઓરિસ્સાના ઉચ્ચ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીનભાઈ પટનાયક 17 ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવાના છે, જે સંદર્ભે ઓરિસ્સાના સમાજમાં દ્વારા જોરશોરમાં તૈયારી શરૂ થઈ છે, જેને લઈને બમરોલી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરિસ્સા સમાજ દ્વારા કેટલીક રજૂઆતો પણ ઓરિસ્સાના મુખ્યમંત્રી સામે કરવામાં આવશે, જેવી કે ઓરિસ્સાથી રોજ ગાયની શોધમાં સુરત આવેલા ઓરિસ્સાવાસીઓની સંખ્યા 7 લાખથી વધુ છે, માટે જેઓ પાસે આધાર કાર્ડ નોકરી દરમિયાન નથી અપાતો વીઓમ પીએફ તેમજ સમાજ માટે સરકારી સ્કૂલોની માંગણી પણ સાથે ઓરિસ્સા સમાજને જે રોજગારીની શોધમાં સુરત આવે છે અને સુરત જેવી રોજગારી ઓરિસ્સામાં મળી રહે તેવા સંદર્ભો પણ રજૂઆત કરાશે. સર, મેરા નામ અભિમન્યુ નિત્યાનંદ જેના હૈ. મેં 40 સાલ સે સુરત મેં રહેતા હું ઓર હમ શિક્ષા મેં જોડે હુએ હૈ. અભી અભી હમને મતલબ 15 દિન સે યે સુન રહે કે મતલબ યહાં ઓડિશા કે ચીફ મિનિસ્ટર માનનીય શ્રી નવીન પટનાયક જી આ રહે, તો અમે ખુશી હોતી હૈ કે હમારે ઓડિશા કે ચીફ મિનિસ્ટર યહાં. લેકિન સબસે બડી દુઃખ કી બાત હૈ, 17 સાલ ચીફ મિનિસ્ટર રહેતે હુએ સુરત ઓડિશા મેં ઓર બહુ લેટ મેં આયે, તો ઇસલિયે ભી દુઃખ હો રહા હૈ. તો હમ યે ચાહતે હૈ કે આતે તો ખુશી હૈ, લેકિન કુછ કરકે જાયેંગે તો ખુશી હોગી. તો હમારે યહાં 7 લાખ સે જ્યાદા ઓરિયા શ્રમિક ઓરિયા પબ્લિક રહેતે હૈ ઓર 50 હજાર સે જ્યાદા ફેમિલી કે સાથ રહેતે હૈ. તો હમારી સબસે બડી સમસ્યા યે હૈ કે યહાં કે જ્યાદા કરકે 6.5 લાખ લોગ લેબર ક્લાસ કે લૂમ્સ મેં ડાઈંગ પેન્ટિંગ મેં ઓર ડાયમંડ મેં કામ કરતે હૈ. આજ અગર સુરત કે ડેવલપ દેખા જાય અનુમાન કિયા જાય તો વિશેષ કરકે ટેક્સટાઇલ મેં 90% વર્કર
लेबर उड़ीसा के, और इनके द्वारा इनके माध्यम से सूरत का डेवलप हुआ है और आगे होता रहेगा। ज़्यादा करके यूपी बिहार आंध्र प्रदेश से टेक्सटाइल में काम करते हैं, लेकिन उनकी संख्या 10% है और उड़ीसा की संख्या 90% है। तो लोगों का कहना है, यहाँ के मालिक, यहाँ के जो ओनर है, अगर मानो कोई दूसरे स्टेट के लोग जाते हैं वहाँ काम करने, तो उससे पहले पूछ लेते हैं कि यहाँ के उड़ीसा वाले कौन है, तो पहले उड़ीसा वाले को लेके जाते हैं। तो मेहनत करने में, ईमानदारी में आगे होने के नाते उनको पहले काम मिल जाता है। लेकिन सबसे बड़ी दुख की बात यह है, जो लेबर एक्ट है, जो लेबर लॉ है, यहाँ के मालिक, यहाँ के ओनर जो देना चाहिए, लागू करना चाहिए, वो नहीं हो रहा है, सबसे बड़ी दुख की बात है। बात यह है, अगर कोई वर्कर, अगर कोई श्रमिक टेक्सटाइल में हो या डाइंग पेंटिंग में हो या डायमंड में हो, किसी को आईडी प्रूफ नहीं मिल रहा है। अगर कोई वर्कर 18 साल से 28 साल तक, 40 साल तक कोई मिलों में काम करता है, कोई फैक्ट्री में काम करता है, तो उनका कुछ भी प्रूफ नहीं होता है, ना आईडी प्रूफ है, ना पीएफ है, ना केजुअल है, ना ईएसआई है। खास तौर पर देखा जाए तो लेबर नाम की कोई चीज यहाँ पे नहीं मिल रहा है। तो चीफ मिनिस्टर आ रहे हैं, तो हम सभी इनसे अनुरोध करते हैं, 7 लाख ओडिया वासी निवेदन करते हैं, सबसे पहले श्रमिक का ध्यान दें, उसके साथ साथ लोगों के लिए यातायात कम्युनिकेशन की जो व्यवस्था होनी चाहिए, ओखापुरी है, अहमदाबादपुरी है, बहुत सारे ट्रेन हैं, लेकिन 7 लाख उड़िया में से अगर 1 लाख अदर जिला का, बाहर जिला के छोड़ के, अगर उड़ीसा में से गंजाम जिला का 6 लाख लोग यहाँ रहते हैं, तो खास करके जो ट्रेन होना चाहिए जाने आने के लिए वो नहीं है। तो इनसे अनुरोध करते हैं, विनती करते हैं कि ज़्यादा से ज़्यादा ट्रेन खास करके गंजाम के लिए, बरमपुर के लिए होना ज़रूरी है। तीसरी बात ये है, यहाँ के लोगों के लिए जो सांस्कृतिक भवन, उड़ीसा भवन चाहिए, बहुत सारे नेता आते हैं जाते हैं, लेकिन आज तक किसी ने ये मांग को पूरी नहीं की। तो हमारी मांग है, हमारी निवेदन है कि ये 7 लाख उड़िया वासी के लिए एक सांस्कृतिक भवन ऐसा बनाया जाए जिसमें उनकी शादी हो जाए, कोई गेस्ट आवे, कोई बाहर से आदमी आवे, तो उनके लिए रहने के लिए गेस्ट हाउस जैसा, सर्किट हाउस जैसा कुछ रूम बनाया जाए। एवं नदी ने किनारे आवेलू रमणीय सारंगखेड़ा गाम एक मेक थी चढ़ियाता अश्वनी सुंदरता अने करतबो जोवा उत्साहित बन्यू छे। महाराष्ट्र टूरिज्म डेवलपमेंट कॉर्पोरेशन लिमिटेड ना सहयोग थी चेतक फेस्टिवल समिति सारंगखेड़ा 300 वर्ष थी श्रेष्ठ अश्वनी प्रजातिओनो एक महीनो चलावनार उत्सवनी उजवणी करे छे। આ ફેસ્ટિવલ વિશે વધુ માહિતી આપતા જણાવાયું હતું કે અશ્વની શ્રેષ્ઠ જાતિનો આ મેળો એક ઐતિહાસિક વારસો છે। અશ્વ સલંગ કાર્યક્રમમાં સિવાય મેળામાં નૃત્ય સ્પર્ધા, સૌંદર્ય સ્પર્ધા, કવિ સંમેલન, બોડી બિલ્ડિંગની સ્પર્ધા, અન્ય રમત ગમતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। એક મહિનો ચાલનારો આ મેળામાં અશ્વની સુંદરતા અને તેમના વિશે વધુ માહિતી મેળવવા આશરે 10 લાખથી પણ વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે। સહયોગિક રીતે દત્ત જયંતિના દિવસે થઈ રહી છે, જેમાં ગામના દત્ત મંદિરમાં ઉજવણી કરવામાં આવશે। આશરે 3 સદીઓથી પણ વધુ સમયથી આવે રમણીય ગામોમાં અશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રજાતિઓનો તેમની ક્ષમતા, સુંદરતા, ઝડપ, ચપળતા અને પ્રતિષ્ઠાને આધારે વેપાર કરવામાં આવે છે।
ડલુઝિયન સન્સ કંપનીમાં હતી અને જે ચેતક ફેસ્ટિવલ સારંગખેડામાં થાય છે એ અમે લોકો મહારાષ્ટ્ર ટુરિઝમ સાથે મળીને આ ફેસ્ટિવલને ડેવલપ કરવા માટે ત્યાં 60 ટેન્ટ અમે લોકો ઊભા કરેલા છે, એસી અને નોન એસી ટેન્ટ. અને જે હોર્સ રિલેટેડ જેટલી બી એક્ટિવિટીઝ છે, ટેન્ટ પેગિંગ છે, હોર્સ જમ્પ શો છે, હોર્સ રેસ છે, એ રોજ સાંજે બે કલાકમાંથી 3 કલાક માટે ગેસ્ટ માટે રાખવામાં આવેલી છે. એ સિવાય ઓલ ઓવર ઇન્ડિયાથી 3000 કરતાં વધારે હોર્સ બ્રીડર્સ ત્યાં આવે છે અને ઘોડાની પરચેઝ અને સેલ ત્યાં આગળ થાય છે. તો ઘોડાનું ખરીદ વેચાણ માટેનું આઈ થિંક ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું માર્કેટ સારંગખેડા ચેતક ફેસ્ટિવલ છે. સો બેઝિકલી ગેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ગેસ્ટને સૌથી સારામાં સારી ફેસિલિટીઝ મળી રહે અને ત્યાં આવીને એક નોર્મલ ટુરિઝમ સ્પોટ્સ તો ઘણા બધા થઈ ગયા છે, થોડું હટકે અને એક હોર્સ રિલેટેડ ટુરિઝમ સ્પોટ ડેવલપ થાય એની માટે અમે લોકો મહેનત કરી રહ્યા છીએ. તો સુરતથી સારંગખેડા 200 કિલોમીટર છે, તો હું દરેક સુરતના નાગરિકને લલુજીન સન્સ અને મહારાષ્ટ્ર ટુરિઝમ તરફથી વિનંતી કરું છું કે આ એક ફેસ્ટિવલ માટે ટાઈમ કાઢે અને એક યુનિક ટુરિઝમ સ્પોટનો એ આનંદ ઉઠાવે અને એક કંઈક નવી વસ્તુને એક્સપિરિયન્સ કરે. બાદ પોલીસે અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા 5 વર્ષથી આ આરોપી ફરાર હતો. 5 વર્ષથી લીંબાદની એક યુવતીનું અપહરણ કરી નાસ્તો ફરતો આરોપી લીંબાદ પોલીસને હાથે ઝડપાયો હતો. આરોપીએ 2013માં કિશોરીનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજારી નાસ્તો હતો. પોલીસે અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. લીંબાદ પોલીસ સ્ટાફ ગુરુવારના રોજ પેટ્રોલિંગમાં હોય આ દરમિયાન સુરેન્દ્ર શુક્લા નામનો ઈસમ 2013માં એક કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી નાસ્તો ફરતો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. ચોક બજાર વિસ્તારમાં મોડી રાત્રિ સુધી લગ્ન પ્રસંગમાં વાગતા ડીજેને બંધ કરાવવા પોલીસ જતા સ્થાનિક 2 યુવાનોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર હેઠળ ખસેડાયો હતો, જ્યારે બંને ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. સિંગાણપુર તળાવ ફળિયા તળુજા માતાના મંદિર પાસે બુધવારની રાત્રિએ લગ્નના વરઘોડામાં ડીજે વાગતું હોવાથી કોઈએ કંટ્રોલ રૂમમાં ફોન કરી ડીજે બંધ કરવા માટે કોલ કર્યો હતો. આ કોલ બાબતે કંટ્રોલ રૂમે ચોકબજાર પોલીસ સ્ટેશનના પીસીઆર વાનને જાણ કરવામાં આવી હતી. પીસીઆર વાન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શિરીષ કાંજી, પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ અને દીપક જેઠા સિંગાણપુર ગામમાં ડીજે બંધ કરવા પહોંચ્યા હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં હાજર રાકેશ વણઝારા, મુકેશ વણઝારા, આયુષ કરાઈ જઈ હેડ કોન્સ્ટેબલ શિરીષને મારવા માર્યા હતા. રાકેશ વણઝારાએ નજીકમાં પડેલ લાકડાના ફટકાથી હેડ કોન્સ્ટેબલના માથામાં પ્રહાર કર્યો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતા કોન્સ્ટેબલને સારવાર માટે સ્મિત હોસ્પિટલ ખસેડાયો હતો. શ્રેષ કાંજીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં રાકેશ વણઝારા અને મુકેશ વણઝારા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફ્લેટનું વેચાણ કરી તે જ ફ્લેટ કોઈ અન્ય વ્યક્તિને પણ બારોબાર વેચી મારવાના ગુનામાં અથવા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ખોટા સહી સિક્કા કરીને આરોપીઓ મિલકત બારોબાર જ વેચી મારતા હતા. ફેબ્રુઆરી 2017માં સોની ફળિયા ખાતે રહેતા શંભુનાથે અઠવા પોલીસમાં ફરિયાદ કરી હતી. કેશેશાધર નામના ઈસમે ગોપીપુરા સંધાડિયા વાડમાં આવેલા પ્રતાપ મહારાણા સર્કલ નામથી બંધાયેલા એપાર્ટમેન્ટના વેચાણથી આપ્યો હોય અને ત્યારબાદ પોતે જ ફ્લેટમાં ભાડે પણ રહેવા લાગ્યો. ત્યારબાદ શંભુનાથના ખોટા સહી સિક્કા કરી ખોટા ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરી સુરત મહાનગરપાલિકામાં સાચા તરીકેની જણાવી મિલકતમાંથી કબજેદાર તરીકેનું નામ કમી કરાવ્યું હતું અને આજ મિલકત બીજી વાર કશ્મીરા નામની મહિલાને વેચી પણ દીધું. શંભુનાથ સાથે છેતરપિંડી થઈ હતી. આથી ફરિયાદ તેમણે પોલીસ પર તપાસ કરતા હાલ જમાલ રેની નામના ઈસમનું નામ બહાર આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. કલાઝોન સિલ્ક મિલ્સના માલિકોએ ઉધારમાં સાડીઓ ખરીદીને પેમેન્ટ ન ચૂકવી 13.24 લાખની ઠગાઈ આચરી હતી. મિલેનિયમ માર્કેટમાં બડેકા ચકલા પાસે ઢીંગલી ફળિયામાં રહેતા લિયાકત અલી ખાન પઠાણ સાડીઓનો વેપાર કરે છે. 2015-16માં તેની પાસેથી વિશ્વાસ અરોરા અને અર્પિત અરોરાએ ઉધારમાં અલગ અલગ 3 ફાર્મમાંથી 15.26 લાખની સાડીઓ ખરીદી હતી. જે માલ પૈકી અમુક માલ પરત કરી ₹1 લાખનું પેમેન્ટ ચેક દ્વારા ચૂકતે પણ કર્યું હતું. બાકીના 13.24 લાખ રૂપિયા બંને ભાઈઓએ ચૂકવ્યા ન હોય અને ધાકધમકી આપી હતી. બંનેને વિશ્વાસ અને અર્પિત ઉધનામાં સોમાકાંજીવાડીમાં કલાઝોન સિલ્ક મિલ્ક નામની વેપાર કરે છે. લિયાકત ખાન પઠાણે વિશ્વાસ અને અર્પિત વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના ઉદ્યાનીનગરમાં 108ના કર્મચારીએ ફ્લેશ લાઇટથી પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં પરંતુ બાળકના શરીરનું ઘટી ગયેલું તાપમાન એમ્બ્યુલન્સની હેલોજન લાઇટથી ગરમી આપી નોર્મલ કરી બાળકનો જીવ પણ બચાવ્યો હતો. વિશાળ પરસાલાએ જણાવ્યું હતું કે તારીખ 13/12/19ના રોજ ગુરુવારની વહેલી સવારના લગભગ 2 વાગ્યાના કલાકે અરિનગર લોકેશન 108 એમ્બ્યુલન્સને ઘરમાં પ્રસૂતિના કેસ હોવાનો કોલ મળ્યો હતો. સ્થળ પર પહોંચતા જ એક ઝૂંપડાની અંદર પ્રસૂતા જમીન ઉપર તફડી રહી હતી અને ઘરમાં લાઇટ પણ ન હોવાથી તાત્કાલિક મોબાઇલની ફ્લેશ લાઇટની તપાસ કરાતા બાળકનું માથું પ્રસૂતિના માર્ગમાં ફસાયેલું જોવા મળ્યું હતું. આ સાથે જ બાળકના ગળામાં 2 રાઉન્ડ ગર્ભનાળ પણ વીંટાયેલી હતી.
આવા ક્રિટિકલ સંજોગોમાં મળેલી સ્પેશિયલ ટ્રેનિંગનો અનુભવ કામ આવ્યો હોય અને ગર્ભનાળને કોર્ડ ક્લેમ્પ કરી અને નાઇફથી જ કટિંગ કરી માતાને સ્થળ પર જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. જોકે બાળકને શ્વાસ લેવા તકલીફ થતા અને હૃદયના ધબકારા ઘટી જવાથી તાત્કાલિક સીપીઆર તેમજ બાળકને નોર્મલ કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. માતા અને બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ રવાના થયા હતા. ઈએમટી તરીકે ફરજ બજાવું છું. ગઈ રાત્રે તારીખ 13/12/2018 ને રાત્રિના 2:01 અમને કેસ મળેલો ડિલિવરીનો. ઉધનાની અંદર આવેલ પંચનાથ સોસાયટીમાં ડિલિવરીનો કેસ મળેલો. કેસ મળતાની સાથે 3 મિનિટની અંદર અમે સ્થળ ઉપર પહોંચ્યા. સ્થળ ઉપર પહોંચતા ઝૂંપડાની અંદર અંધારું હતું અને એક માજી દીવો લઈને ઉભેલા, પણ પરિસ્થિતિ બેનની એટલી કન્ડિશન ખરાબ હતી કે ડિલિવરી થઈ જવાની તૈયારી હતી અને બાળકનું માથું ફસાઈ ગયેલું હતું અને અમારી ઉપરથી ટ્રેનિંગના આવડતને લીધે અમે પેશન્ટને ગળાની અંદર જે કોડ ગર્ભનાળ વીંટળાઈ ગઈ હતી એ અમે ક્લેમ કરી, બે બાજુ ક્લેમ કરીને બાળકને કોડ જે ક્લેમ વીંટળાઈ ગઈ હતી બહાર કાઢી અને નોર્મલ ડિલિવરી બાળકને કરેલી અને બાળકનું ટેમ્પરેચર એકદમ ઘટી ગયું હતું. એને હોવાથી બાળકને તરત એમ્બ્યુલન્સમાં લઈ અને એલોજન લેમ્પ ચાલુ કરી અને બાળકને સારવાર આપી અને માતાનું બીપી ઘટી ગયું હતું. માતાને પણ એમ્બ્યુલન્સમાં લઈ અને સારવાર આપી અમને એમને સ્મીવર હોસ્પિટલની અંદર 15 મિનિટમાં હોસ્પિટલ પહોંચાડેલા અને દર્દીની અમને જિંદગી બચાવેલી છે. રૂપિયાની લાલચમાં મહિલાએ મંગળસૂત્ર ગુમાવ્યું હતું. 15,000 નું મંગળસૂત્ર લઈ બે ઇસમો ફરાર થઈ ગયા હતા. રોહત કોમ્યુનિટી હોલ પાસે આવેલા પરસોત્તમ નગર સોસાયટીમાં દેવકીબેન પારઘી રહે છે. સોમવારના રોજ તેઓ બપોરે 2 વાગ્યાના અરસામાં પર્વત પાટિયા ગોપાલ કોમ્પ્લેક્સ મહાવીર મોબાઈલ નામે દુકાન સામેથી પસાર થતા હોય આ દરમિયાન કોઈક અજાણ્યાએ 2 ઇસમોએ તેમની પાસે આવી રૂપિયાની લાલચ આપી મહિલા પાસે રહેલા મંગળસૂત્ર આપવાનું કહ્યું હતું. 15,000 નું મંગળસૂત્ર ઇસમો લઈ નાસી છૂટ્યા અને મહિલાને રૂપિયા પણ ન આપ્યા હતા, જેથી આ અંગે પૂણા પોલીસને ફરિયાદ કરાતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પરત પાટિયા ખાતે જન્મના 3 કલાકમાં નવજાતનો પાસપોર્ટ ઇસ્યુ કરવાના રેકોર્ડના 2 મહિના બાદ નાના વરાછાની નાભ્યાનો માત્ર 2 કલાકની અંદર જ જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાસપોર્ટ અને રેશનિંગ કાર્ડ બનાવી ડિજિટલ ઇન્ડિયાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જન્મની સાથે જ પિતાએ દીકરીનું નામ પાડીને માત્ર 10 જ મિનિટમાં વરાછા સોરમાંથી બર્થ સર્ટિફિકેટ મેળવી લીધું. જ્યારે જન્મના 5 મિનિટમાં તો પાસપોર્ટ મેળવવાની ઓનલાઈન અરજી કરી ગણતરીના જ કલાકોમાં મહત્વના ઓળખ પુરાવો મેળવી ડિજિટલ ઇન્ડિયા સિસ્ટમને સફળ બનાવી હતી. નાના વરાછાને તાપી દર્શન સોસાયટીમાં રહેતા અને વકીલ હોવા છતાં ટાઇલ્સનો વેપાર કરતા અંકિત નાકારાણીએ બાળકનું અનોખું સ્વાગત કરવા 1 મહિના પહેલા જ મિત્ર પિયુષ સાથે ચર્ચા કરી હતી, જેમાં ડિજિટલ ઇન્ડિયાનો વિચાર તેમના મનમાં આવ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતમાં ઘરકામ કરવાના બહાને ચોરી કરવા માસ્ટરમાઇન્ડ મહિલાને ઝડપી પાડી. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સુરતના મહેમાન બનશે. 17 ડિસેમ્બર ઓરિસ્સા સમાજના પ્રશ્નો સંભાળશે. ચેતક ફેસ્ટિવલ સારંગ ખેતા શો અને પ્રજાતિના 300 વર્ષ જૂના મેળાનો પ્રારંભ. બાદ પોલીસે અફરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી. શહેરના આવા તત્વ પોલીસને પણ ગાંઠતા નથી. હેડ કોન્સ્ટેબલ હુમલો કરનાર 2 ને ઝડપી પડાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ಹಾದ್ರಿ 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 ಹಾದ್ರಿ.
આઈ ગુડનેસ.